કરવામાં આવ્યો હતો ત્યારે વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલી પરિવર્તન યાત્રામાં કોંગ્રેસના અગ્રણી ભરત સોલંકીની આગેવાનીમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પરિવર્તન યાત્રાના પ્રારંભ સાથે ભરત સોલંકી સરકાર બનાવવા બહુમતી જોઈએ એવું નિવેદન કર્યું હતું. તો વળી કોંગ્રેસની જીત નિશ્ચિત હોવાનો દાવો પણ કર્યો હતો. જ્યારે આમ આદમી પાર્ટી અંગે અગાઉ કરેલા નિવેદન મુદ્દે કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે કોઈ ગઠબંધન નહીં કરે તેવી જાહેરાત પણ કરી હતી. તેમજ બહુચરાજીના ધારાસભ્ય વિરુદ્ધમાં લગાવેલા પોસ્ટરો અંગે પણ ભાજપ અથવા બીજી કોઈ પાર્ટી આવા કામ કરી શકે તેવા આક્ષેપ કર્યા હતા. એ અબજોપતિ છે એટલે અબજોપતિની પાર્ટી છે. લોકોને ગુમરાહ કરી ખોટા પ્રલોભનો આપનારી અને ગુજરાતમાં ગાંધી સરદારના ગુજરાતમાં એને કોઈ સ્થાન. બીજી પાર્ટીઓમાં પણ હજુ ગઠબંધનની વાત કોંગ્રેસના હાઈકમાન્ડ દ્વારા ચર્ચા વિચારણા કરીને કરવામાં આવશે. કોંગ્રેસને આ વખતે જીતીને સરકાર આવવાની પૂરેપૂરી શક્યતા લાગવાને કારણે કોંગ્રેસમાં હરીફાઈ વધી છે કે વધારે લોકો ટિકિટ માગે છે, વધારે લોકો ઈચ્છા છે કે અમને જો ચાન્સ મળે તો અમે પણ ધારાસભ્ય બની શકીએ. જે વાત લાગે છે અમારું અંતિમ લક્ષ્ય જ્યારે 8 ડિસેમ્બરે સરકાર રચાય ત્યારે કોંગ્રેસ 125 બેઠકો પહોંચી જશે. પણ એ પહેલાં 1 અને 5 જે મતદાન થાય, તમે આજે તારીખ થઈ 4, અને તમે ધીમે 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 જોશો કે કોંગ્રેસની પ્રોજેક્ટાઇલ ધીમે ધીમે ઉપર જઈ રહી છે. લોકો ભારતીય જનતા પાર્ટી થાકેલા કંટાળેલા છે અને કોંગ્રેસ તરફ આવી રહ્યા છે. કોંગ્રેસ ટિકિટોની જાહેરાત થયા પછી બધા સંયુક્ત રીતે લડી અને જંગી બહુમતી કોંગ્રેસને અપાવશે. અરવલ્લી જિલ્લાના મોડાસા